जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक यूट्यूब चैनल पर धोरण 11 आर्ट्स और कॉमर्स ना દરેક વિદ્યાર્થીઓનો ફરી એકવાર સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં એકમ નંબર 1 અને 2 ની માહિતી મેળવી અને સમજૂતી સાથેના તમને ભાગ પ્રમાણે વિડિયો છે એ મોકલવા પાયા। આજે આપણે ગુજરાતીનો એકમ નંબર 3 જોઈએ, જેની વાત આપણે છેલ્લા ક્લાસમાં કરી હતી। નામ છે તેનું એમ ઉગાર્યો ચંદ્રહાસ છે। આખ્યાન ખંડ છે એના, કવિનું નામ છે પ્રેમાનંદ। અને પ્રેમાનંદને આપણે જાણીએ છીએ કારણ કે અત્યાર સુધીના અભ્યાસક્રમમાં, અત્યાર સુધીના ભણતરમાં તમે પ્રેમાનંદની ઘણી બધી કૃતિઓ ભણ્યા છો અને આખ્યાનના પિતા તરીકે ઓળખાતા પ્રેમાનંદનો આ સરસ મજાનો એક આખ્યાન ખંડ છે। અને આ આખ્યાન ખંડ પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનમાંથી લેવામાં આવેલું છે। આપણે જોઈએ સૌથી પહેલા પ્રેમાનંદનો પરિચય, એમના કેટલાક સાહિત્યના સાહિત્યમાં આપેલું એમનું યોગદાન અને ત્યારબાદ આપણે શબ્દ સમજૂતી દ્વારા આ એકમની શરૂઆત કરીશું। એકમનું નામ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ છે, પ્રેમાનંદનું એક આખ્યાન ખંડ છે। પ્રેમાનંદનો સમય ઈસવીસન 17મી સદી આસપાસનો ગણવામાં આવે છે। આપણે જોઈએનો પરિચય, પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો। એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું। કથાકાર તરીકેનો પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાત ચલાવતા હતા। કૃષ્ણરામ ભટ્ટ છે એ પોતે પણ કથાકાર હતા અને આ વારસામાં આ મળેલો એનો કથાકારનો જે વ્યવસાય છે એ વ્યવસાય કરીને પોતે પોતાનું ગુજરાત છે ચલાવતા હતા। વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પર ગયા હતા। કથા કરવાની થાય તો અલગ અલગ સ્થળો એમને જવું પડે, તો કથાના આ વ્યવસાય તરીકે એમણે નંદરબાર ઉપરાંત સુરત પણ તેઓ સ્થાયી થયા હતા। માણ ઉપર હાથની તાર, કથા પ્રસંગનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદ, સાભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા। માણ આપણે સૌએ જોઈએ છીએ જે માટીમાંથી બનેલી હોય અને એનો ઉપરનો જે મુખનો ભાગ છે એ એકદમ સાંકડો હોય, એટલે પ્રેમાનંદ છે એ માણ ભટ્ટ તરીકે પણ ઓળખાતા। શા માટે? કારણ કે સાંકડા ભાગમાં હાથનો થાપ આપીને હાથમાં એ વીંટીઓ પહેરતા, ધાતુમાંથી બનાવ્યા, અને માણ પર થાપ આપીને એ તાર સાથે અને સાભિનય એટલે કે અભિનય સાથે કથાની રજૂઆત કરતા, એટલે એમના જે આખ્યાનો છે એ ઘણા બધા લોકપ્રિય બન્યા હતા। નરસિંહ મહેતા, નરસિંહ સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગોમાંથી, પુરાણોમાંથી કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ભજતી કરી હતી। મોટા ભાગની જે આખ્યાનનું વિષય વસ્તુ હતું એ નરસિંહ મહેતાના જીવન ઉપર આધારિત હોય, સુદામાના જીવન ઉપર આધારિત હોય, આમાંથી વિષય સામગ્રી ભેગી કરીને એમણે આખ્યાનોની રચના છે કરેલી હતી અને આ આખ્યાનો એમની મોટી લાંબી શ્રેણી આજે પણ આપણે વાંચીએ છીએ। આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે સાથે પ્રેમાનંદ વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચરિત્ર ચિત્રણ પર કુશળ હતા। એ આખ્યાનકાર તો સારામાં સારા હતા, પ્રવીણ એટલે હોશિયાર હતા, પણ એમની સાથે સાથે એમના જે વર્ણનો કરતા, રસ નિરૂપણ જગાવતા, પાત્ર લેખન કરતા અને વાતાવરણનું જે ચરિત્ર ચિત્રણ કરતા એમાં પણ તેઓ કુશળ હતા, હોશિયાર હતા। એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે। પ્રેમાનંદના આખ્યાનો શા માટે આટલા બધા પ્રચલિત થયા? કારણ કે પ્રેમાનંદ છે એ રસ નિરૂપણમાં પારંગત હતા। આપણે જાણીએ છીએ રસના પ્રકાર, કરુણ રસમાંથી, વીર રસમાંથી, શૌર્ય રસમાંથી, જે એક પછી એક રસમાં પરિવર્તન કરતા પ્રેમાનંદને સારી રીતે આવડતું, એના કારણે એના આખ્યાનો છે એ ખૂબ જ પ્રચલિત થઈ ગયા। એમણે લખેલા કેટલાક આખ્યાનોના નામની યાદી આપણે જોઈએ, ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુદામા ચરિત, નામેવ, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોને પોષણ પ્રશસ્ત કાર્ય કર્યું।
આપેલી હશે. આ શ્રેણી પ્રેમાનંદ દ્વારા તૈયાર કરેલા આખ્યાનોની છે અને આ આખ્યાનોના કારણે ગુજરાતી સાહિત્યના જે આખ્યાનના સ્વરૂપ આવા આખ્યાનનું સાહિત્ય છે એ સમૃદ્ધ બન્યું છે અને આ કાર્યના આ આખ્યાનના ગ્રંથોના કારણે આ પ્રેમાનંદનું કાર્ય છે એ કેવું બન્યું છે આપણે કીધું પ્રશસ્ત એટલે કે યશસ્વી પામે તેવું. હવે આ આખ્યાનમાં એમણે શું શું નિરૂપણ કર્યું છે પ્રેમાનંદનું નળાકાર ચંદ્રહાસ આખ્યાનમાંથી ભાગ લેવા માંગે છે એમ કર્યો ચંદ્રહાસ. તો આ ચંદ્રહાસના એક પ્રસંગ ઉપર આધારિત આખ્યાન છે જોઈએ આપણે. પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનના આ કડવા 15માં પ્રધાન દૃષ્ટ બુદ્ધિ જેને મરી ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણી તેને મારવા તત્પર બને છે. આખ્યાન છે કડવામાં વિભાજિત થયેલું. આ ચંદ્રહાસ આખ્યાનમાંથી લેવામાં આવ્યું છે 15ના 15માં કડવામાંથી અને આ 15માં કડવામાં શું ઘટના બનેલી છે કે રાજ્યનો પ્રધાન છે દૃષ્ટ બુદ્ધિ એ ચંદ્રહાસને મારવા ઈચ્છે છે અને એને એમ જ હતું કે ચંદ્રહાસ મૃત્યુ પામ્યો છે પરંતુ ચંદ્રહાસ એ જીવતો છે. આ જાણીને દુષ્ટ બુદ્ધિ ગુસ્સે થાય છે અને ચંદ્રહાસને મારવા માટે તત્પર એટલે કે ઉતાવળો થાય છે. ચંદ્રહાસને વિષ આપવા પોતાના પુત્ર મદનને લખેલો પત્ર તેની સાથે જ રવાના કરે છે. ચંદ્રહાસને મારવા માટે પોતાના પુત્ર મદન સાથે એ વિષ એટલે કે શેર મોકલાવે છે અને એને રવાના કરે જતો કરે છે. કૌતલપુરના પાદરે પહોંચે ચંદ્રહાસ વિશ્રામ કરે છે. રાજ્યના પાદરમાં પહોંચ્યો એટલે ચંદ્રહાસે આરામ કરવા માટે ત્યાં રોકાય છે. તે સમયે દૃષ્ટ બુદ્ધિની વિષ્યા નામે પુત્રી સખીઓ સાથે ઉપવનમાં આવી છે. ઉપવન એટલે બગી છે. ચંદ્રહાસ જે જગ્યાએ વિશ્રામ કરી રહ્યો છે તે જગ્યાએ દૃષ્ટ બુદ્ધિની દીકરીનું નામ છે વિષ્યા એ પોતાની સખીઓ બહેનપણીઓ સાથે આ બગીચામાં ટહેરવા માટે આવી છે. ત્યાં સુધીમાં ચંદ્રહાસને જોઈને મુગ્ધ થઈ જાય છે. ચંદ્રહાસને એમણે જોયો તો એના ચહેરા પર એ મુગ્ધ થઈ જાય છે. કાંઈ પણ બોલી શકતી નથી. યૌવન સહજ આવેશમાં વિષ્યા ચંદ્રહાસ ઉપર મોહિત થાય છે. યુવાનીના જોશમાં ચંદ્રહાસના મુખ પર જોઈને આ વિષ્યા છે મોહિત થઈ ગઈ છે. આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે. આ 15માં કડવામાં પ્રેમાનંદે વિષ્યા અને ચંદ્રહાસ આ સરસ મજાનું નિરૂપણ છે વર્ણન કર્યું છે. ચંદ્રહાસને મુગ્ધ ભાવે નિરક્તિ વિષ્યા સુતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેથી સેવી લે છે. ચંદ્રહાસ આરામ કરે છે સૂતો છે. આ પત્ર જોઈને વિષ્યા છે કે કમરમાં કેળ ઉપર બાંધેલો જે પત્ર છે એ પત્રને હળવે લઈને સરકાવી લે છે. ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચીને તે ચંદ્રહાસને ઉગારવા એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લઈ તરણા વડે વિષને બદલે વિષ્યા લખી ચંદ્રહાસને ઉગારી લે છે. વિષ્યાસે એક યુક્તિ વાપરે છે. એને ખબર પડે કે મારા પિતાજી ચંદ્રહાસને મારી નાખવા ઈચ્છે છે એટલે એમણે પત્રમાં જે લખેલો સંદેશ હતો એમાં ફેરફાર કરી નાખ્યો અને પોતાની એક નેત્ર એટલે કે આંખમાંથી એમણે મેષ લીધી કાજળ લીધી એટલે કે મેષ લીધી અને એક આંખમાંથી પાણી આંસુ લીધું અને વિષની જગ્યાએ યાશ ઉમેરી દીધો અને વિષનું વિષ્યા કરી નાખ્યું છે અને ચંદ્રહાસને ઉગારી લે છે એટલે કે બચાવી લે છે. હાજર બુદ્ધિના આ વિષયની હાજર બુદ્ધિનો આ કડવું પ્રેમાનંદની સર્જન શક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ છે. વિષયાસે હાજર બુદ્ધિ એટલે તાત્કાલિક એને સૂચ્યું કે હું આમાં શું ફેરફાર કરું તો વિકાસ ચંદ્રહાસનો જીવ બચી જાય એટલે હાજર બુદ્ધિ વિષયાનું પણ આમાં પ્રેમાનંદે સરસ રીતે નિરૂપણ કર્યું છે. આપણે આ ગોળી રાગમાં આખ્યાન ખંડ છે ભણવાનું છે પણ પહેલા આપણે એના થોડાક શબ્દો છે જોઈ લઈએ જેથી આપણને સમજવામાં કેટલાક શબ્દો છે અઘરા ન લાગે. આ સિવાયના જે શબ્દો આવશે એને આપણે એકમની સાથે સાથે પંક્તિની સાથે સાથે સમજૂતી મેળવતા જઈશું. વિમાસી એટલે કે વિચાર એટલે તો મૂંઝવણ અનુભવ. નરક્યું એટલે કે નિરક્યું અથવા તો જોવું. અહીંયા એટલે કે અહીં. સરસ્યું એટલે સરખું અથવા તો જેવું. રખે એટલે કદાચ. તુરી એટલે ઘોડાનું એક નામ છે ઘોડાનું એક સામાન્ય શબ્દ છે અને
અશ્વ પણ આપણે કહીએ. અનુપમ એટલે જેને ઉપમા ન આપી શકાય તેવું. આ એક શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ ગણી શકાય જેને સર્વોત્તમ કહેવાય. માનિની એટલે કે સ્વમાની સ્ત્રી અથવા તો માન માંગતી કે અભિમાની સ્ત્રી. મુખ મોરડો એટલે કે પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું. ઉદયાચળ એટલે કે ઉદયગીરી છે મેરુ પર્વત આપણે ઓળખ્યું. ભાન એટલે ભાન અથવા તો સૂર્યના ઘણા બધા નામ છે. પેંગડા એટલે કે ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડા. પલાણ એટલે ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક. નેપુર એટલે નુપુર અથવા ઝાંઝર પાયલ. અણવટ એટલે સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું. વીંછિયા એટલે પગની આંગળીનું ઘરેણું. આભરણ એટલે અલંકાર અથવા આભૂષણ અથવા શણગાર. મરમ એટલે કે મર્મ રહસ્ય અથવા ભેદ. શ્યામા એટલે જુવાન સ્ત્રી પણ અહીંયા વિષયના અર્થમાં આપણે આ શબ્દને લેવાનું છે. સમીપ એટલે પાસે અથવા નજીક. હરિવદની એટલે ચંદ્ર જેના ચંદ્ર એટલે કે હરિના જેવા મુખ વાળા અહીંયા વિષયા માટે વપરાયેલો આ શબ્દ છે. પીછોડી એટલે કે પછેડે તો ઓઢવાની ચાલે. હૈડા માટે કે હૈયા માટે તો હૃદય. અભ્ર એટલે વાદળ. સુવદન અંબુજ એટલે કે કમળના જેવા સુંદર મુખ વાળો પણ અહીંયા ચંદ્રમાસ માટે વપરાયેલો શબ્દ છે સુવદન અંબુજ. ભૃકૃટી એટલે કે ભોગવો તો ભૌમ આપણે જેને જ્ઞાન કહીએ. શશિબિંબ એટલે ચંદ્રનું પ્રતિબિંબ પડછાય. પૂંઠે એટલે પાછળ. શુકચંચા ચંચો એટલે કે એની ચાંચ થાય પણ એ શુકચંચા. શુક એટલે પોપટ થાય પોપટની ચાંચ પણ અહીંયા પોપટની ચાંચ જેવું એવા અર્થમાં આપણે લેવાનું છે. અધર બિંબ અલંકૃત એટલે કે હોઠની શોભા. સવિતા એટલે સૂર્ય. શ્રવણ એટલે કાન. કપોત એટલે કબૂતર. કુંજર એટલે હાથી. અંબુજ વર્ણ એટલે કમળના રંગનું. બાજુબંધ એટલે હાથનું એક ઘરેણું. બેરખા એટલે બેર ખેતું તો કાંડા ઉપર પહેરવાનું ઘરેણું. મુદ્રિકા એટલે મુદ્રા અથવા વીંટી. આદે એટલે આદિ અથવા તો વગેરે કે ઇત્યાદિ. હૃદય એટલે કે હૃદય. હેમ એટલે સોનું. કટી એટલે તેર અથવા કમળ. તારુણ એટલે તરુણ કે જુવાન સ્ત્રી પણ અહીંયા આ શબ્દ પણ વિષયા માટે વાપરવામાં આવેલો છે. હુરકી એટલે જાદુ મંત્ર અથવા તો મોહિની. તાક એટલે પિતા. હિમે એટલે હિમાલય. ભરથા એટલે પતિ. કભા એટલે કે કભા અથવા તો ઓઠો. આ ઓઢો એટલે પણ અહીંયા આ શબ્દ છે અંગરખા જેવું એક વસ્ત્રના અર્થમાં લેવાનું છે. કસ એટલે અંગરખું. બંડી વગેરે ભેળવાની નાની દોરી. સ્વસ્તિ એટલે કલ્યાણકારી. મદન એટલે કામદેવ. ઘડી એટલે આ ઘટી એટલે ઘડી અથવા 24 મિનિટ. વિષ એટલે ઝેર. ત્રિભુવનના એટલે સ્વર્ગ મૃત્યુને પાતા એ ત્રણેય લોકના ભુવન લોકના સ્વામી અથવા તો ઈશ્વર. અવિનાશ એટલે અમર. અક્ષય નિત્ય પણ અહીંયા કૃષ્ણના અર્થમાં આપણે લેવાનું છે. પ્રેમતા એટલે પ્રેમ આપનાર સ્ત્રી પણ અહીંયા આ શબ્દ પણ વિષય માટે વપરાયેલો છે. તો હવે આપણે જોઈએ આપણો આખ્યાન ખંડનો ભાગ. પહેલો ભાગ છે ગૌડી. પંક્તિ દીઠ એનો ભાવાર્થ સમજતા જઈએ. વિષયાએ વિમાશી જોયું એ પુરુષને હું નર્તું. વિષયા દૃષ્ટ બુદ્ધિની પુત્રી. એણે મૂંઝણ અનુભવીને શું વિચારી જોયું. એમણે એક પુરુષને જોયું. અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોઈ અહીંયા સરે છે. શું કહેશે? માત્ર એક પુરુષ બગીચામાં સૂતો હશે. બીજું કોઈ પ્રાણી પશુ કે પક્ષી એની આજુબાજુમાં છે નહીં. માત્ર એક પુરુષ છે એને નામથી ઓળખતી નથી. રઘે ચતુરતુરી કહેતો સ્વામી ઝાકશે તો શું થશે. રખે ચતુર તુરી કહેતો સ્વામી. જો તુરી એટલે કે અશ્વ એનો ઘોડો એના સ્વામીને જગાડી દેશે તો શું થશે. ઘોડો છે ચંદ્રાંશને જગાડશે તો શું થશે. નિંદ્રાવશથી કેમ ઉઠાડો. કેવી ગાઢ નિંદ્રામાં ચંદ્રાંશ સૂતા છે તો એને આવી ગાઢ નિંદ્રામાંથી હું કેમ જગાડું.
પછી શું કહેવાશે જો એ જાગી જશે ઘોડો એને જગાડશે અવાજ કરશે અને ચંદ્રા જાગશે તો હું એને શું જવાબ આપીશ હે અશ્વ તું અતિ અનુપમ તારું મૂળું વાન અશ્વ ઘોડાના વખાણ કરે છે વિષયા અને ઘોડાને શું કહે છે કે હે અશ્વ હે ઘોડા તું અતિ અનુપમ અનુપમ તું ખૂબ જ સુંદર છે અને તારું મૂળું વાન તારો વાન એટલે તારો રંગ પણ એકદમ સુંદર છે માંગીને લઉં છું માની હું તારી પાસે કંઈક માંગું છું રખે કરતો સ્વામીને જાણ તું તારા સ્વામીને જાણ કર કે કોઈ આવ્યો છે તારે રત્ન જડિત મૂળ મુખ મોર તારા મુખનો છે મોરડો છે ગાળ્યો છે એ રત્ન જડિત છે રત્નોથી અલંકૃત કરેલો તારો મુખ મોરડો તારા મોઢે બાંધેલો છે ગાળ્યો છે એ રત્ન જડેલો છે ઉદ્યાચળ ઉભ્યો ભાન જાણે એમ લાગે કે મેરુ પર્વત ઉપર સૂર્ય છે ઉગ્યો મેરુ પર્વત આપણે એને સોનાના પર્વત તરીકે ઓળખીએ એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે એટલે કેવો પ્રજ્વલિત થાય તો એનો પ્રકાશ છે ચારે તરફ ફેલે તો આવું દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યું છે એવું કહે છે વિષય કે તારે રત્ન જડિત મુખ મોરડો જેમ સૂર્ય છે મદ્રાચળ મેરુ મદ્રાચળ પર્વત ઉપર ઉગ્યો હોય એવું લાગે છે પેંગડા તારા પરમ ગુણો પર તારા પેંગડા છે તારા અશ્વ સવાર જે જગ્યાએ પગ રાખે તે કડવું છે એ કડું કડું તારું તારું મનમોહક છે મનોહર છે સુંદર છે રત્ન જડિત પલાણ તારું પલાણ તારી પીઠ ઉપર મૂકવામાં આવતું આસન પણ કેવું છે રત્નથી જડેલું છે સુંદર છે એવું કહેતી ચાલી ચતુરા આવું કહીને ચતુર હોશિયાર આ વિષયા છે ક્યાંથી ચાલી ગયું ચંચળ નયને જોઈ પોતાની ચંચળ આંખોથી આ દ્રશ્યને જોઈને ક્યાંથી એ ચાલતી થઈ છે રખી સખી સંગીર આપણે છુપી રહીને જોઈ એમની સાથે આવેલી સખી સહિયર એની બહેનપણીઓ છે એ છુપાઈને આ દ્રશ્યને જોવે છે એક જગ્યાએ ચંદ્ર સૂતો છે બાજુમાં એનો ઘોડો ઊભો છે અને વિષયા ચંદ્રહાસને એકી નજરે જોઈ રહેલી છે આ દ્રશ્ય એમની સખીઓ બહેનપણીઓ છે જોઈ રહી છે નેપુર ઝાંઝર પણવટ વીંછ્યા પગમાં નેપુર ઝાંઝર એમને પહેરેલા છે અને આંગળીઓમાં વીંછ્યા એમણે પહેરેલા છે સોનીએ આભરણ ઘડ્યા આ સોની દ્વારા ઘડેલા ઘરેણા વીંછ્યાએ પહેરેલા છે પ્રથમ વાજતા રૂડા લાગતા પ્રથમ વાજતા રૂડા લાગતા આજ શત્રુ થઈ નીવડી જ્યારે એમણે સોની પાસે આ ઘરેણા ઘડાવ્યા અને એ ઘરેણા જ્યારે વિષયએ પહેર્યા ને એમાંથી જે મધુર અવાજ આવતો એ સાંભળીને વિષયને ખૂબ જ ગમતું હતું પણ આજ ઘરેણા આજે વિષયા માટે શત્રુ એટલે કે દુશ્મન બની ગયા છે દુશ્મન શત્રુ થઈ નીવડ્યા એટલે આજે એને આ ઝાંઝરનો પગના પાયલનો કે પછી ઘરેણાનો અવાજ છે એ ગમતો નથી એવું કરી મન દ્રઢ કરી ચાલે પગના ઘરેણાનો અવાજ ન આવે એવી રીતે કાળજી લેતી લેતી વિષયા છે ચાલતી થાય છે ઝાંઝર ઊંચા ચડાવ્યા ઝાંઝરનો અવાજ ન આવે એટલા માટે પગના ઝાંઝર છે એમને ઉપર ચડાવી દીધા છે મર્મે ભરતી ડગ જેમ જળમાં મગ એમ શામા સમીપે આવે જેમાં પાણીમાંથી માછલી પકડતો બગલો છે એ એના અવાજથી માછલી આગીમો હોય છે એટલે ધીમે ધીમે પગલે આગળ ચાલતો હોય એમાં અહીંયા ચંદ્રમાસ છે એ જાગી ન જાય એટલા માટે વિષયા પણ સંપૂર્ણ કાળજી રાખીને ધીમે ધીમે ડગલા ભરતી ભરતી આગળ વધી રહી છે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા તાસમાં હવે આગળની ઘટના શું બને છે વિષયાના પગના અવાજથી શું ચંદ્રહાસ જાગી જશે અને જાગી જશે તો બંને વચ્ચે શું સંવાદ થશે એની વાત આપણે આવતા તાસમાં કરીશું દરેકે આ એકમના શબ્દ સમજૂતી એકવાર ફરજિયાત લખી લેવાની છે અને આગળની ઘટનાને થોડો અભ્યાસ કરી લેવાનો છે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે
દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ।